નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સંસાધનોનું જતન અને સંરક્ષણ, બરોબર છે? સંસાધન એટલે શું? તો કે કુદરતી સંપત્તિ, જે કુદરત દ્વારા આપણને સંપત્તિ મળેલી છે એનું આપણે જતન એટલે કે જાળવવાના છે અને સંરક્ષણ પણ કરવાનું છે. ચાલો હવે સૌ પ્રથમ સંસાધન એના વિશે આપણે ચર્ચા કરીએ. સમજવતી મેળવવાની છે, યાદ પણ રાખવાનું છે, ઘણા સમય પછી આપણે મળ્યા, બરોબર છે? ચાલો, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે, જે કુદરતમાંથી મળે છે. આપણે કંઈ જાતે બનાવતા નથી, પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે હવા, પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. ખનિજો એટલે પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, કોલસો, આ બધી કુદરતી ખનિજો કહેવાય. એ આપણને એમને મળે છે, આપણે કંઈ બનાવતા નથી, પણ આપણે એનું સ્વરૂપ ફેરવી છે. હવા પાણી તો આપણે એમને લઈ લઈ, પાણી તો કે પાણી આપણે ફિલ્ટર કરીને પીએ છીએ, બરાબર, વરસાદ સ્વરૂપે આવે, ત્યાં પછી ડેમમાંથી આવે, તળાવમાંથી આવે, કૂવામાંથી આવે, એમ પાણી આવે છે. આપણે પાણી બનાવતા નથી. તો આ બધા શું કહેવાય? કુદરતી સંપત્તિ એટલે કે એને કુદરતી સંસાધન કહેવાય. આ વ્યાખ્યા યાદ રાખવાની છે. ફરીથી, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે, બરાબર? એની વ્યાખ્યા યાદ રાખવાની. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધનો કહે છે. હવા, પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. હવે જુઓ, ખેતી ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓમાં તેમજ ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી મળતી વિવિધ સામગ્રી તરીકે તેમજ ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો ઉપયોગી છે. આપણે વાપરી ક્યાં? તો કે ખેતીમાં ઉપયોગ કરી, વાહનમાં, ઉદ્યોગમાં, ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી આપણને જે કંઈ મળે છે એ ઈંધણ અને ઉર્જા તરીકે આપણે વાપરીએ છીએ. પછી સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચી શકાય, કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત સંસાધનો, બરાબર, જે કુદરતમાંથી મુક્તપણે મળે અને માનવ નિર્મિત એટલે કે માણસ એનું નિર્માણ કરે છે, મતલબ એમાં ફેરફાર કરે છે. જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય, જેમ કે સૂર્યપ્રકાશ અને જંગલો. જો યાદ રાખજો, નવો શબ્દ એવો તમારા માટે નવીનીકરણીય. નવીનીકરણીય એટલે કેવો? અખૂટ અથવા પુનઃપ્રાપ્ય એને કહેવાય. આ જ વસ્તુ તમારે ધોરણ 10ની અંદર પણ આવશે, બરાબર. આ બેઠે બેઠી વસ્તુ ધોરણ 10ની અંદર ડીપમાં વધારે ઊંડાણપૂર્વક આવશે. તમારે યાદ રાખવાની છે કે જે સંસાધનો પોતાની મેળે તમને મળ્યા રાખે, વારે ઘણીએ મળે, અખૂટ હોય, ખૂટે નહીં એવું, તો એને નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય કહેવાય. વારંવાર મળ્યા જ રાખે. તમે ગમે એટલો વાપરો સૂર્યપ્રકાશ, કોઈ દિવસ પૂરો નથી થવાનો. હવા કુદરતી રીતે આપણે જોયો, બધે પવનચક્કીઓ ફિટ કરી ગામડાઓમાં, શું કામ? કે કુદરતી રીતે પવનો આવે છે એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય. પછી સોલાર રૂફટોપ લગાવે છે લોકો, અને સોલાર હીટર લગાવે છે કે જેનાથી ગરમ પાણી એ મળે અને વીજળી પણ ઉત્પન્ન થાય. તો આ બધા કેવા છે? અખૂટ ખજાના, જેને નવીનીકરણીય કહેવાય. હવે આ સંસાધનો જે છે, કે જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય, એટલે કે પુનઃ અપ્રાપ્ય. એક વખત જે તમે ઉપયોગ કરી નાખો, ફરીથી ને ઉપયોગ ન થતો હોય, બીજી વાર કામમાં ન આવે, તો એને પુનઃ અપ્રાપ્ય કહેવાય. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, એ તમે એક વખત વાપરી નાખો પછી બીજી વાર કાંઈ કામમાં આવે નહીં. હવે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ કરવા માટે
યોગ્ય વ્યવસ્થાને સંસાધનનું સંરક્ષણ કહે છે. શું થાય કે આ જે કુદરતી સંસાધનો છે એનો આપણે ઉપયોગ કેવો કરવાનો? વિવેકપૂર્ણ, મતલબ જરૂર હોય એ પ્રમાણે ઉપયોગ કરો, અને સુયોજિત મતલબ આયોજનપૂર્વક. તો આવી જે વ્યવસ્થા છે એને શું કહેવાય? એનું સંરક્ષણ કહેવાય. બરાબર. હવે સંસાધનોનું વ્યવસ્થાપન એટલે સંસાધનોને વેડફતા અટકાવવાના, મતલબ બગાડ નહીં કરવાનો, એનો વ્યવસ્થિત ઉપયોગ કરો. હવે સંસાધનો ક્યાં ક્યાં છે? તો કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, વન સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્ય જીવ સંસાધન, આવા અલગ અલગ પ્રકારના સંસાધનો આપણને જોવા મળે છે. તો તમામે તમામ સંસાધનોનું આપણે સંરક્ષણ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે, અને આપણે વધુ ને વધુ એનો ઉપયોગ કરી શકીએ માટે પ્રયત્નો કરવાના છે. ફરીથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધન વિશે તમને સમજાયું, આ તમામે તમામ વસ્તુ તમારે રફ બુકની અંદર હોમવર્કમાં કરવાની છે. જો પહેલા વહેલા એની વ્યાખ્યા જોઈ લ્યો, વ્યાખ્યા ઉદાહરણ સાથે લખવાની છે, પછી એનો ઉપયોગ ક્યાં થાય એ પણ તમારે લખવાનો છે. બરાબર છે. પછી એને કેટલા વિભાગમાં વેચી શકાય, બે જૂથ છે, કુદરતી અને માનવ નિર્મિત, એ પણ તમારે લખવાનું. હું રાખું છું એકાદ મિનિટ જેથી કરીને તમે લખી શકો. બરાબર છે. અને પાકું પણ કરવાનું છે, કારણ કે આ ધોરણ 10ની અંદર અત્યારે હાલની તકે અત્યારે આવે છે, એટલે તમારે 10માની અંદર પણ આ કામ આવશે. પછી જુઓ, આ રીતે રાખી એટલે તમને આખું દેખાય કે નવીનીકરણીય અને અનવીનીકરણીય જે બે શબ્દ છે, નવા યાદ રાખવાના. નવીનીકરણીય એટલે પુનઃ પ્રાપ્ય, જેનો ખજાનો અખૂટ હોય એને નવીનીકરણીય કહેવાય, અને અનવીનીકરણીય એટલે અખૂટ ન હોય, ખૂટી જાય એવું, ખલાસ થઈ જાય. અને બીજું એને શું કહેવાય? પુનઃ અપ્રાપ્ય, કે આનો તમે વારંવાર ઉપયોગ કરી શકો છો. આજે જુઓ કે સૂર્ય તો હજારો વર્ષો થયા છે, આપણે હતા, આપણા પપ્પા દાદા એના દાદા, આપણી ઘણી જ્યારથી ઉત્પત્તિ થઈ પૃથ્વીની ત્યારથી સૂર્ય તો છે જ, અજવાળું એમનેમ જ આપે છે. એ કોઈ દિવસ એક દિવસ બે દિવસની રજા રાખતો નથી. આ એ છે કે ચોમાસા દરમિયાન વાદળા હોય તો દેખાય નહીં, પણ એટલે કે સૂર્ય દેખાતો નથી આપણે, મતલબ કે સૂર્ય અને આપણી વચ્ચે વાદળા આવે છે એટલે નથી દેખાતું. કારણ કે સૂર્ય તો રોજ એનું અજવાળું જેટલું હોય એ આપે જ છે, અને સૂર્ય આપણે કહીએ ને કે પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં આથમે, તો એવું તો કંઈ થતું જ નથી. સૂર્ય તો એકદમ સ્થિર છે, એનું અજવાળું 24 કલાક 24/7, એક મિનિટ પણ આડી હવડી વેડફા વગર એનું અજવાળું સતત ચાલુ. જેમાં ટ્યુબલાઇટ કેમ ચાલુ હોય, આપણે અજવાળું ચાલુ જ રહીએ, તો એમ એનું અજવાળું ચાલુ જ હોય છે. પણ એ તો પૃથ્વી ગોળ ગોળ ફરે છે એટલે દિવસ અને રાત થાય છે આપણને. બરાબર. એટલે આપણે એમ કહીએ કે ભાઈ સૂર્યોદય થયો અને સૂર્ય આથમી ગયો, બાકી ખરેખર એવું કાંઈ છે નહીં. ચાલો હવે સામેનું લખી લેજો. બરાબર છે. તો એ જ કહેવાય કે ભાઈ પુનઃ પ્રાપ્ય, નવીનીકરણીય. પછી આ અનવીનીકરણીય એટલે કે જે તમે એક વખત વાપરો તો ખલાસ થઈ જાય, પૂરા થઈ જાય, પછી બીજી વાર એનો ઉપયોગ કરી શકતા નથી. જેમ કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. આપણે વિજ્ઞાનમાં તમે ભણી જ છો કે ભાઈ આ કોલસો, પેટ્રોલ, ડીઝલ, જેને કુદરતી તેલ કહેવાય, ખનિજ તેલ કહેવાય, તો એ બધું બનતા જમીનની અંદર હજારો લાખો વર્ષો થયા ત્યારે એ બનીને આપણે બધું મળ્યું છે. તો એક વખત મતલબ એનો ખજાનો જેટલો હોય એમાંથી તમે લીધા રાખો તો એ ધીમે ધીમે ખલાસ થઈ જવાનું છે. એક સમય એવો આવશે કે એની સંખ્યા ઘટશે, હાવ ખતમ થઈ જશે, એટલે શું થશે કે આપણને એ મળતું બંધ થઈ જાય. એટલા માટે એને કેવું કહેવાય? અનવીનીકરણીય, પુનઃ અપ્રાપ્ય. હવે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, આડે ધોળ વાપરી નાખવાનું નથી, કારણ કે આપણે વાપરવાનું છે ને પછી આપણી આવનારી પેઢી હોય એના માટે રીએ બચે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. આપણે જોયું કે અત્યારે જુઓ કે ભાઈ પેટ્રોલના ડીઝલના કેટલા ભાવ વધી ગયા. શું કામ? કે આપણે બીજા દેશમાંથી મગાવવું પડે છે,
આપણા દેશમાં એ પૂરતા પ્રમાણમાં નથી, એટલે આપણે બીજા દેશમાંથી આયાત કરવું પડે. ભાવ ઊંચા થયા શું કામ? કે માણસ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, પણ તોય માણસો એનો બેફામ આડેધડ ઉપયોગ કરે છે. પછી સંસાધનો કયા કયા છે? તો કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, વન સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે, એક એક સંસાધનની માહિતી મેળવીશું. પણ અત્યારે તમારે આ જે સંસાધન વિશે માહિતી આપી, આ બધી વસ્તુ જે તમને અત્યારે આ કીધું એ બધું તમારે હોમવર્કની અંદર લખવાનું છે અને પાકું પણ કરવાનું રહેશે. સમજાઈ ગયું? ચાલો તો આપણે આજ પૂરતું આટલું રાખીએ છીએ. અને હા, બીજું કે આના આધારે જો લીથાની અંદર જે માહિતી આપેલી છે જેટલું તમને મળે એટલું પૂરું કરવાનું છે, બાકી હું કરાવીશ જ, બરાબર છે? જેટલું મળે એટલું ગોતી ગોતી આમાંથી તમારે લખવાનું રહેશે. હોમવર્કની અંદર એક વખત તો લખવાનું જ છે, લીથામાં જેટલું મળે એટલું તમે જાતે કરવાનું રહેશે, બરાબર છે? આજ પૂરતું આટલું રાખીએ, ફરી મળીશું. અસ્તુ.